જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે ઉઘડતા પ્રવાસીઓનું મોટા પ્રમાણમાં આગમન થઈ રહ્યું છે. દિવાળી સહિતના તહેવારોમાં 4000થી વધુ પ્રવાસીઓએ અભયારણ્યમાં પરિભ્રમણ કર્યું છે. દક્ષા વઘાસિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, મરીન નેશનલ પાર્ક, જામનગર. ખીજડીયા પક્ષી અભયારણ્યની વાત કરીએ તો ખીજડીયા પક્ષી અભયારણ્ય 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. લાસ્ટ એક મંથમાં અને આ જે દિવાળીનો તહેવાર ગયો તેને લીધે ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પ્રવાસીઓનો સારો એવો ઘસારો રહ્યો છે. આ એકાદ લાસ્ટ મંથમાં 4500 જેવા લોકોએ મુલાકાત લીધી છે. જે ત્યાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે અને અભયારણ્ય છે તેની મુલાકાત લઈને પ્રકૃતિને વાણી છે. ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતના પરાજય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને મળી હતાશ ખેલાડીઓને સાંત્વના અને હિંમત આપી હતી. તેમણે રવિન્દ્ર જાડેજા તથા બુમરાહ સાથે ગુજરાતીમાં વાત કરી હતી. વડાપ્રધાનનો ખેલાડીઓ સાથેની મુલાકાતનો આ વિડિયો વાયરલ થયો છે. કા બાપુ ગેલો ન પડતો? કા બાપુ ગેલો ન પડતો? બહુ અચ્છા કિયા આજ બાત. તું તો ગુજરાતી બોલતો હોય ને? થોડું થોડું. તારું તો ઘર છે. સો આપ લોગ બહુ અચ્છી મહેનત કી હૈ. ચલિયે હોતા હૈ. હોતા રહેતા હૈ એસા. और साथियों को एक दूसरे को जरा हौसला बुलंद करते चलिए. और जब आप लोग फ्री होंगे कभी दिल्ली आएंगे तो बैठूंगा आप लोगों के साथ. गुंजन पटेल, गुजरात राज्य कर्मचारी महामंडल उपप्रमुख. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ટીમ NMOPS ગુજરાત ટીમ રિમૂવ ફિક્સ પે અંતર્ગત આ યાત્રાનો શુભારંભ કરેલ. આ યાત્રા માતાનું મઠ ખાતે શરૂઆત કરવામાં આવેલ અને માતાનું મઠ ખાતે માતાજીના આશીર્વાદ ગ્રહણ કરીને ભુજ, મોરબી, રાજકોટ, ત્યારબાદ સુરેન્દ્રનગરથી જામનગર ખાતે આ યાત્રા જામનગર ખાતે આવેલ છે અને જામનગર ખાતે મેં પધારેલ છે. આ યાત્રાના મુખ્ય બે મુદ્દાઓ છે. ફિક્સ પગાર પ્રથા સંપૂર્ણતા નાબૂદ થાય અને જૂની પેન્શન યોજના સંપૂર્ણ રીતે બહાલ થાય એ માટે સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ 33 જિલ્લાઓમાંથી 30 જિલ્લાઓમાં આ યાત્રા જવાની છે અને છેવાડાના કર્મચારી સુધી કર્મચારીને જાગૃત કરવા માટેની આ મહાઅભિયાન મહાઝુંબેશ હાથ ધરેલ છે, જેથી આગામી સમયમાં સરકારને એક સંદેશો પહોંચાડી શકાય અને ફિક્સ પગાર પ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ થાય અને કોઈપણ ભોગે જૂની પેન્શન યોજના બહાલ થાય તે માટે સરકાર ત્વરિત કોઈ નિર્ણય લે એ માટે આ સંદેશો પહોંચાડો. આગામી સમયમાં ઘણા બધા એવા રચનાત્મક કાર્યક્રમ પણ હાથ ધરવાના છે અને છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલન સુદ્ધા પણ કરવામાં આવશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.